हेलो बाल दोस्तों, आज काले आपणे जे पार्ट वन मां लेसन नंबर जे 8 छे पत्र लखवानी मजा ए चेप्टर जे मैं तमारे शीखवाड़ी पार्ट वन हतो लेसन नु ए पार्ट नु हवे पार्ट बीजू आपणे जोईशुं आगळ के जे आपणे पत्र लखी छे केम लखाय तो अहींया असे आपणे वांचेलू के बाल दोस्तों पत्र लेखन मां बीजी पण केटलीक काळजी राखीए अपने शुभ पत्र लेखन जे नीचे आपेली छे काळजी राखीए तो अपने शुभ छे लखेल पत्र बीजा ने वाँचवानी मजा आवे जस्ट केवी रीते हुं जोई अपना पत्र के लखवानुं होय अपने वाँचीशुं पॉइंट एक पर जईशुं तो अहींया छे लखाण ना जे अक्षर होय बधा ज अक्षरो मरोड़दार होवा जोईए व्यवस्थित अने योग्य रीते लखेला होय केवा होवा जोईए मरोड़दार होवा जोईए अने व्यवस्थित होवा जोईए अने योग्य रीते लखेला होय तो शुं थाय पत्र वांचवामां बधाने जे आपणे जेने मोकलीए छे एने वांचवामां एने मजा आवे। अवे बीजो पॉइंट छे के बधा ज अक्षरो जे अक्षरो आपणा छे अने शब्दो आड़ी सीधी लीटीमां लखेला होय। ત્રીજા નંબરનો છે કે બે અક્ષર વચ્ચે ને બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય। ચાર નંબરનો છે અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય। આપણે ઘૂંટીએ છીએ ને એ વખતે તો બીજું શું છે વાંચવામાં તકલીફ પડે છે અને અક્ષરો કેવા હોવા જોઈએ જાડા પાતળા ન હોવા જોઈએ કે લખાણમાં છેકછાક ન હોવો જોઈએ તો અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય। પાંચ નંબરનો છે પોઈન્ટ અક્ષરો જે આપણા અક્ષરો છે અક્ષરોનો વળાંક એક સરખો જ હોય જો એક સરખો જ હોય તો કેવું સરસ લાગે જોવામાં બી સરસ લાગે અને વાંચવામાં બી આપણને તકલીફ ન પડે। અહીંયા છે છઠ્ઠા નંબરો જે છે વિરામ ચિહ્નો જે વિરામ ચિહ્નો હોય છે વિરામ કે શું છે વિરામ ચિહ્નો નો યોગ્ય ઉપયોગ થયો હોય આપણે બરાબર યોગ્ય વિરામ ચિહ્ન મૂકીશું તો શું છે વાંચનારને કઈ તકલીફ ન પડે છે લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય શું છે પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો શું કે છે સાહેબ છોકરાઓને પત્ર લખે છે અને કે છે તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો શું કીધું છે સાહેબે કે તમે જે જે પ્રવૃત્તિઓ કરી હોય દિવાળીમાં જે તહેવાર તમે ઉજવી આપણે ઉજવીએ છીએ ને એ તહેવાર દિવાળીમાં તમે શું શું પ્રવૃત્તિઓ કરી એ સાહેબ કે છે એમાં ખાસ લખજો જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ શું કે છે સાહેબ કે જે વિદ્યાર્થીઓના પત્રો અને શું છે મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ અત્યારે વિજ્ઞાન યુગમાં અત્યારે વિજ્ઞાન યુગ ચાલે છે અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેલ નો વપરાશ ખૂબ વધી ગયો છે જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે છતાં ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કઈ ઓર જ હોય છે તમારા વડીલોને મારા વંદન કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠું છું શું સાહેબે છેલ્લે શું આપે છે તમારે શુભેચ્છાઓ લખી જાય છે કે
કે આજે આપણે વાંચીએ છીએ પત્ર લખી અને વાંચવામાં મને બહુ મજા આવે છે. તો આ વડીલોને બી આપે છે વંદન કેજો, કે છે સાહેબ કે તમારા જે વડીલ છે એ લોકોને મારા વંદન કેજો અને તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. જો છેલ્લે શું લખે છે, લિખિતન જે છે લખનાર કોણ છે, પત્ર સાહેબ છે તમારા. અહિયાં સાહેબ નું નામ છે અશોક સોમપુરાના આશીષ, લિખિતન અશોક સોમપુરાના આશીષ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ વાંચ્યું હે ને, આપણે જે પત્ર લખવાની મજા છે, પાઠ વાંચ્યું ને આપણે, તમારે ગમ્યું કે પાઠ, કે રીતે પાઠમાં બતાવ્યું છે કે રીતે પત્ર લખવાનું હોય. હવે આપણે આવીશું જે છે પત્ર લખવાની મજા જે પાઠ છે 8 નંબરનો, એના સ્વાધ્યાયના પ્રશ્ન ઉત્તર પર આપણે આવીશું. હવે જોઈશું કે પ્રશ્ન ઉત્તર શું છે. તો અહીંયા પ્રશ્ન એક છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર આપણે એક એક વાક્યમાં આપો. એક એક વાક્યમાં આપણે ઉત્તર લખવાના છે. 1 નંબરમાં છે, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે. અશોકભાઈ જે છે જે છોકરાઓને ભણાવે છે, જે શિક્ષક છે એ કઈ રીતે ભણાવે છે એ આપણે લખવાનું છે. ઉત્તરમાં લખીશું, અશોકભાઈ બાળકોને પ્રેમથી અને કેવી રીતે ભણાવે છે, હસતા હસાવતા શીખવે છે. 1 નંબરનો પ્રશ્ન છે કે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે. ઉત્તર લખીશું, અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે. જોઈશું બીજો નંબરનો પ્રશ્ન છે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે. દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે. ઉત્તર લખીશું, દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. પ્રશ્ન 3 છે, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે. જે આપણા વડીલો છે એમને કેવી રીતે સંબોધન કરીએ આપણે. પ્રશ્ન 3 છે, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે. ઉત્તર લખીશું, વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે. 4 નંબરમાં છે કે પત્રના અંતે, આપણે પત્ર લખીએ છીએ એના અંતમાં શું આપણે શું લખીએ છીએ, તો પત્રના અંતે શું લખાય છે. ઉત્તર, પત્રના અંતે વિદાય વચન લખાય છે. પત્રના અંતે વિદાય વચન લખાય છે. જેમ કે લિખિતન જે છે, લિખિતન સ્નેહાધીન રેશ્માના નમસ્કાર. પ્રશ્ન 2 છે કે પત્ર લેખનમાં શીશી કાળજી લેવી જોઈએ. હવે શીશી કાળજી લેવી જોઈએ આપણે હવે લખીશું એમાં. ઉત્તર છે, પત્ર લેખનમાં જે પત્ર લેખન કરીએ છીએ એમાં નીચે મુજબની કાળજી લેવી જોઈએ. પહેલો જે પોઈન્ટ છે કે પત્ર જે લખે છે લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ જે હોય પત્રના મથાળે જમણી બાજુ લખવા જોઈએ. જે પત્ર લખે છે એક જે ડાબી બાજુ છે જમણી બાજુ એમનું સરનામું લખે પહેલા પોતાનું નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવા જોઈએ. 2 નંબરનો છે, કાળજી કઈ રીતે લેવી જોઈએ. જેમને પત્ર લખતા આપણે શું, જેમને પત્ર લખતા હોઈએ, જે આપણે જેમને પત્ર લખીએ છીએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ. જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ. 3 નંબરનો છે, પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ.
पत्र मरोड़दार केवा होवा जोईए, पत्र राइटिंग आपणा अक्षर केवा होवा जोईए। जे पत्र लखीए छे तो पत्र मरोड़दार अक्षरे लखवो जोईए। हवे अहींया जोईशु पांचवा नंबर मां छे पत्रमां विराम चिह्नो, विराम चिह्नो नो योग्य उपयोग थवो जोईए। जे छठा पॉइंट मां लखेलू छे लेखन मां भाषाकीय भूलो न थवी जोईए। सातमो पॉइंट छे के पत्र मोकलवाना परबीड़िया के कवर पर पत्र मेळवनारनुं पूरुं नाम सरनामुं अने पिनकोड नंबर लखवा जोईए। प्रश्न त्रण छे, अहीं प्रश्न त्रण पर आवीशुं। तमारा घरे आवेल जूनो पत्र वर्गमां लई आवो, पछी नीचे आपेला प्रश्नोना उत्तर लखो। एक छे पत्र कोणे लख्यो छे, उत्तर छे पत्र विपुल मामाए लख्यो छे। कोए कोए लख्यो छे, पत्र विपुल मामाए लख्यो छे। बे छे प्रश्न पत्र पर कयू सरनामु छे, उत्तर में लखीशु पत्र पर सरनामु छे विनय केतन भाई शाह, सी सोड आकृति सोसायटी घटलोडिया अमदावाद, शू 38,061। त्रण नंबर नो छे पत्र पर कई तारीख लखेली छे, पत्र पर 8/1/14 तारीख लखेली छे। प्रश्न चार छे पत्र पर पोस्ट ऑफिस नो सिक्को अने तारीख वंचाय तो लखो, उत्तर छे पत्र पर पोस्ट ऑफिस नो सिक्को अहमदाबाद लखेलो छे अने 9/1/14 तारीख वंचाय छे। हवे प्रश्न चार छे नीचेना दरेक शब्द विषे एक बे वाक्यो लखो। एक માં છે ટપાલી, ટપાલી શું કરે છે એના વિશે આપણે એક બે વાક્યો લખીશું, બરાબર ને? તો ટપાલી છે તો ટપાલી શું કરે છે તમારે ખબર છે ને? ટપાલી શું કરે છે આપણા માટે? એ શું લાવે છે? ટપાલી સાયકલ પર આવે છે, તે ટપાલ લાવે છે, સાયકલ પર આવે છે અને જેનો જેનો હોય ટપાલ એના ઘરે જાય છે એને આપી આવે છે, તો ટપાલી સાયકલ પર આવે છે, તે ટપાલ લાવે છે। બીજું છે કમ્પ્યુટર, કમ્પ્યુટર શું છે? વિજ્ઞાનની મહાન શોધ છે। આપણે કમ્પ્યુટર પર કેટલા સરસ સરસ કામ કરીએ છે, એના કેટલી સુવિધા હોય છે, કમ્પ્યુટરથી બહુ સહુલતો આપે છે કમ્પ્યુટર આપણાને। તો કમ્પ્યુટર જે છે વિજ્ઞાનની શું છે? વિજ્ઞાનની મહાન શોધ છે, તેનાથી અનેક કામો જલ્દી અને ચોકસાઈ પૂર્વક થાય છે। જે કામ હોય જલ્દી થઈ જાય છે અને એકદમ સિસ્ટેમેટિક થાય છે, ચોકસાઈ પૂર્વક થાય છે। ત્રણ નંબરમાં છે મોબાઈલ, મોબાઈલ બી બહુ સંદેશા વ્યવહાર માટે બહુ સારું હોય છે। આપણે તરત કોઈને એકદમ અર્જન્ટ કરવું હોય તો મોબાઈલ આપણો બહુ યુઝફુલ હોય છે। તો મોબાઈલ સંદેશા મોકલવા મેળવવા માટેનું ઉત્તમ સાધન છે। જે મોબાઈલ છે તે સંદેશા મોકલવા અને મેળવવા માટેનું ઉત્તમ સાધન છે, તેના બીજા અનેક ઉપયોગો છે। ચાર નંબરમાં છે જે ટપાલ પેટી છે, જોયું છે તમે લાલ રંગની હોય છે, ચાર નંબરમાં છે ટપાલ પેટી। શું હોય ટપાલ પેટીમાં? લોકો પોતાના પત્રો નાખે છે, તે રજા સિવાયના દિવસે નિયમિત ચોક્કસ સમય ખોલવામાં આવે છે અને ખોલીને અંદર જે હોય છે પત્રો એ લઈ લે છે અને જિલ્લામાં શું છે જિલ્લા અનુસાર બધા જિલ્લામાં ટપાલો જાય છે। ટપાલ પેટી ક્યારે ખુલે છે? ટપાલ પેટીમાં લોકો પોતાના પત્રો નાખે છે, તે રજા સિવાયના દિવસે
નિયમિત ચોક્કસ સમય ખોલવામાં આવે છે. પાંચ નંબરમાં છે કબૂતર. પહેલા કબૂતરનો ઉપયોગ દૂર દૂર સુધી સંદેશા મોકલવા માટે થતો. તે પોતાની દિશા ભૂલતું નથી. આપણે જો સંદેશા મોકલવું હોય તો કોના જોડે મોકલતા હતા પહેલા જમાનામાં? કબૂતર જોડે. તો કબૂતર જે છે, પહેલા કબૂતરનો ઉપયોગ દૂર દૂર સુધી સંદેશા મોકલવા માટે થતો. તે પોતાની દિશા ભૂલતું નથી. જે જ્યાંથી આવે છે ત્યાં પાછો જાય છે. તે શું કહેવાય? તે પોતાની દિશા ભૂલતું નથી. પ્રશ્ન પાંચ છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો અને વાક્યોનું અનુલેખન કરો. આપણે વાક્યો સરસ રાઇટિંગમાં લખવાના છે. એક નંબર છે, સાહેબ પત્ર કેવી રીતે લખાય? સાહેબ પત્ર કેવી રીતે લખાય? આ કોણ બોલે છે? વસંત બોલે છે. તો આપણે અહીંયા લખીશું વસંત. સાહેબ પત્ર કેવી રીતે લખાય? વસંત બોલે છે. બીજા નંબરમાં છે, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? આ વાક્ય કોણ બોલે છે? આપણા સાહેબ બોલે છે, અશોકભાઈ. અહીંયા લખીશું અશોકભાઈ. ત્રીજો છે, મને તમારી બહુ યાદ આવે છે. આપણા શિક્ષક બોલે છે, મને તમારી બહુ યાદ આવે છે. અહીંયા લખીશું અશોકભાઈ. કોણ બોલે છે? અશોકભાઈ બોલે છે. પ્રશ્ન છ છે, પોસ્ટ ઓફિસની મુલાકાત લો. એ શું કે છે? પ્રશ્ન અહીં આપ્યું છે કે તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લો, ત્યાં શું શું મળે છે? તો દરેકની કિંમત કેટલી છે? નોંધ કરો. આપણે એની નોંધણી કરવાની છે. આપણે ઉત્તરમાં જોઈશું શું શું મળે છે. હું મારી મમ્મી સાથે મારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ગઈ હતી. હું મારી મમ્મી સાથે મારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ગઈ હતી. પોસ્ટ ઓફિસમાં અલગ અલગ બારીઓ હોય છે. તમે જોઈ છે પોસ્ટ ઓફિસ, એમાં દરેકમાં અલગ અલગ જો બારીઓ હોય છે. ત્યાં પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર અને પરબીડિયા મળે છે. એ બારીઓ આગળ શું મળે છે? ત્યાં પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર અને પરબીડિયા મળે છે. ત્યાં રેવન્યુ સ્ટેમ્પ મળે છે, ટિકિટો મળે છે. તો ત્યાં રેવન્યુ સ્ટેમ્પ મળે છે. ત્યાં કવર પર ચોંટાડવાની પોસ્ટલ ટિકિટો અને મની ઓર્ડર ફોર્મ પણ મળે છે. ત્યાં કવર પર ચોંટાડવાની પોસ્ટલ ટિકિટો અને મની ઓર્ડર ફોર્મ પણ મળે છે. પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી પૈસા જમા કરાવી શકાય છે અને ઉપાડી પણ શકાય છે. પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા. અંતરદેશીય જે હોય છે પત્ર, એની કિંમત શું છે? રૂપિયા 2 રૂપિયા 50 પૈસા. કેટલી કિંમત છે અંતરદેશીય જે હોય છે પત્ર? એની કિંમત 2 રૂપિયા 50 પૈસા. અને જે પરબીડિયા હોય છે, તો પરબીડિયાની કિંમત 5 રૂપિયા. હવે જે છે વિશેષ, આપણે જે સારા છે વિશેષ પ્રશ્ન ઉત્તર, આપણને બધું યાદ થઈ જાય એમાં પણ જોઈશું. એમાં પ્રશ્ન એક છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. આપણે શોધવાનું છે કયો સાચો વિકલ્પ છે. એક નંબરમાં છે, રેશમાના પિતાનું નામ શું છે? ચલો બતાવો શું છે એનું નામ, એના પિતાનું નામ. એ આમાં આપ્યું છે રસિકભાઈ. બા નંબર છે નંદુભાઈ,
અને ક છે કિરીટભાઈ. રેશમાના પિતાનું નામ છે કિરીટભાઈ. સાચો ઉત્તર છે કિરીટભાઈ. બીજા નંબરમાં રેશમાના ગામનું નામ શું છે? રેશમાના ગામનું નામ શું છે? આમાં આપ્યું છે કરમપુર, બ છે ધરમપુર અને ક છે રતનપુર. આપણો સાચો ઉત્તર જે છે એ છે કરમપુર. તો જે રેશમા છે એના ગામ એનું ગામનું નામ શું છે? કરમપુર છે. ત્રણ નંબરનું જોઈશું. અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે? અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે? આ છે સંગીતા, બ છે મિત્ર મિલન અને ક છે અંબિકા. તો એનો સાચો ઉત્તર છે ક અંબિકા. અશોકભાઈ અંબિકા સોસાયટીમાં રહે છે.